કારણ શું? તો કે આપણે એની મૂર્તિની અંદર ભગવાનને જાણ્યા નથી.
સરકારી બસ
bawa beda di bali no ne kasam janda te ne ete ne bawa bawa ete gare aai ne na to bas ma jate na kim ke 18 ala mo wadai gyo to gar ma sud pad na re ete aai ne na dai ete gade ne ka ne bachu mo na ta kuwa mo ne re gam ne jate na ma ra na ape to gar ma aai gyo ne to apavitra pan ketu aai gyo ape te ke ame sudri gye sudri એવી રીતે
જીવશે જીતાય છે, અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન તથા જ્ઞાની હોય પણ તેનો ફાર રહે નહીં. માટે વિશે જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉપર્યાનો ઉપાય છે. જો આપણે ઉત્તમ ઉદિષ્ટ વૈરાગ્યવાળા કે મંદ કે કનિષ્ઠ આપનું વૈરાગ્ય કેવું હોય? ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ? આમાં શું કીધું કે ઉત્તમ વૈરાગ્ય વાળો કદાચ નિયમમાં નહીં રહે તો હશે, પણ મંદ વૈરાગ્ય વાળાને નિયમમાં રહેવું એ જ ઉપર્યાનો ઉપાય છે. તો આપણે મંદ વૈરાગ્ય વાળા છીએ એટલે આપણે નિયમમાં રહેવું પડે. જે પછી દસ્તાવેજ લીધું, જો સાંભળ્યો, માંદું હોય અને કરી પાડીનું ઔષધ ખાય તો નિરોગી થાય, પણ કરી પાડીનું ઔષધ ન ખાય તો નિરોગી થાય? તમને તાવ આવ્યો હોય ડોક્ટર કહેશે છાશ ને તેલ વાળું જમજો નહીં, ખાલી પ્રવાહી ઉપર રહેજો, અનાજ ન જમજો, ટાઈફોઈડ તાવ હોય તો અનાજ જમવા ન દે, અને દવા લઈ આવ્યો એ પ્રમાણે ન કરો, અનાજ જમવા મંડી પડો અને દવા લો તો જાય દુઃખ દૂર ન થાય. એના માટે શું કરવું પડે? ડોક્ટર જેમ કીધું હોય એ પ્રમાણે અને સમયે સમય ઉપર ગોળી લેવી પડે, અને એવી રીતે જો નિયમમાં રહી તો તાવ નાબૂદ થઈ જાય. એમ મહારાજે આમાં દ્રષ્ટા લીધું કે માંદો હોય કરી પાડીનો અસર થાય તો જ નિરોગી થાય, નહીં નિરોગી થાય નહીં. એ મંદ વૈરાગ્ય વાળો હોય એ મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે રહે તો મોક્ષ થાય, નહીં મોક્ષ થાય નહીં. આપને કયો રોગ લાગુ પડ્યો હોય? કયો રોગ લાગુ હે? પૂરું થઈ જાય, બસ કે વાંધો
કરી થાય, પણ હમણાં અહીંયાથી જો હું જાઉં હોય કોઈક ના લગ્ન પ્રસંગ હોય તો એમ કહો જાય તો હાલ તો વાંધો નથી, પણ જવું પડશે ભાઈઓ. આવા જો સભા હોય ને કોઈ પણ ત્યાં જવાનું, આપણે શું કરી શ્રદ્ધા ઉત્પન્ન કરી ભાઈ જવું પડશે. અમારા ઘર જેવો નાતો, પણ સભામાં જો આવું તો એમ કહી ઓલે લગ્નને એમ કહી લગ્ન ને પડ્યા જશે, બીજી વાર આવી તમારે આવી સભા મને બીજી વાર નહીં મળે એમ કહી. એટલે મહારાજે કીધું જેની શ્રદ્ધા બળવાનો હોય એ આના જન્મ પૂરું કરી. માટે જેને અતિશય શ્રદ્ધાવાન હોય તેને વૈદિક સાધનની સમાપ્તિ થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ સાસીએ જતો હોય ને તે આખા દિવસમાં બે ડગલા ચાલતો હોય તેને તો પાસીએ જતા બહુ દિવસ લાગે, અને 20-20 ગાઉ ચાલવા માંડે તો પાસીએ અહીંથી થોડા દિવસમાં પહોંચી જાય. શ્રદ્ધા બળવાને તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય કોઈ પણ અતિશય સરસ થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તે તો ઘણા કાળ થયા સત્સંગી હોય કોઈ પણ લોચો પોચો હોય. તમે જોયું લોચો પોચો કે નહીં? આપણે શું કહીએ ખબર ભાઈ, અમે એમ તો અમારા બાપ દાદાના સત્સંગી રહ્યા, અમારા દાદા સત્સંગી હતા, એના બાપે સત્સંગી હતા. આપણે શું કહીએ અહીં અમારે 6-7 પેઢીથી અમારો સત્સંગ હાલો આવ્યો, એ તો બાપ દાદા સત્સંગી હતા, પણ આપે કેટલા આપે મહારાજ લાગણા કેટલા પાડ્યા એ જોવાનું. આમાં એ કીધું હમણાં જ સત્સંગી થયું હોય અને શ્રદ્ધા ભળવાને તો કેવો સત્સંગી ચોખ્ખો થઈ જાય પાકો, અને ઓલો નહોતો કહો કરશે ભાઈ કરશે એવું. પછી પાછો હવે કેટલા પ્રશ્ન થયા, કેટલા આવ્યા? ત્રણ. હવે આ ચોથો પ્રશ્ન, હવે આમ કરું હવે આપણે ક્યાં રહેવું હોય? આ ઉપાય એટલી વાર બતાવ્યું કે આવું આવું કરવાથી કામ થાય, અને છતાં ન કરી તો આપણે ક્યાં જઈને રહી, ન કરી તો ક્યાં રહેવું પડે. પછી ગુરુચરણ રતાની સ્વામીએ પૂછ્યું કે જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે તે ત્યાં સુધી ક્યાં રહેતો હશે? વિચારો કરો, પ્રશ્ન કેવો પૂછ્યો? ઠીક છે, તમે એમ કરો અનેક જન્મે કરીને કલ્યાણ થાય તો પછી ક્યાં રહેતો હશે? નરકમાં તો ન જાય, પણ પછી રહેવાનું તો ઘર તો કપે ને. તમે એમ કહો ને આને ઘરમાંથી કાઢી નાખ્યું હોય કેટલા ઘરે જેવી જીવી હશે, કેટલા ઘરે રાખ્યું હશે આપણે એને કેવી જીવ? સાચી વાત, મારે દામ મળી જાય તો ક્યાં રહેશે? મોટી કેના ઘરે તો પૂછી રાખવું પડે ને, બધા છે તમારું બતાવ્યું ઘરમાં સાસુ હોવું કે સસરા હોવું કે, તો તમને એમ થાય ને આના માટે બીજા ઘરમાં હાલી જાય રોજ નો કંટાળા. તમે શું કરો, મોટી પહેલા પેતર ઘર જોઈ આવો પછી ઉચાળા ખબર ને કે ડાયરેક્ટ ખાઈ ના, અને પેલા પૂછી કે જુઓ ને કે મને કદાચ હું આવું તો મને લેવા બેસો તો હું ખણીને આવું, તો આવું કેવી વિચાર કર્યો આપે? કદાચ આ લોકોથી જવાનું તો છે, પછી ક્યાં રહીશું? આ લોકો થી જ્યાં પાછળ હું કયા ઘરમાં રહીશ? એટલે આ ગુરુચરણ રતન સામે પ્રશ્ન કર્યો, મારા તો એ જીવ ક્યાં રહેતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સુંદર દેવલોક હોય ત્યાં જઈને, ખાલી દેવલોક નથી કીધું. અરે આ બોલો એમને બાકી ક્યાં ગયા હતા? પણ ભાઈ કયા ભાઈ બોલાવે, અમુક ભાઈ બોલાવે તો ગયા હતા કે નહીં? બાકી આજે બોલ્યું એકલે જ ગયા હતા. સુંદર દેવલોક કેવો હશે? દેવલોક અહીંયા સંતાર વાળી સાડી હોય એમાં આપણું મન મોઈ જાય, સામાન્ય બાઈકમાં ઉઠીને જાય તો એમાં આપણું મન હાલી જાય, કેવું હશે? સુંદર પાછું આની દેવલોક નથી કીધું, સુંદર દેવલોક એમાં મેં હશે એમાં આપણે શું કરશું જઈએ?
ഉണ്ടാവില്ല, സ്വഭാവമില്ലാത്തവർ അത്തരം അവർ വഴിയെ സുന്ദരിക്ക് ആ ലോകത്ത് ബഹു രമണീയ ആ വസ്തു നീ തയോ માળા ધ્યાન ભજન કીર્તન કાઈ થાય એટલે મોક્ષ નથી ત્યાં દેવ લોક માં જાળા વૈભવ જ ભગવાન આવે એટલે આ લોક માં સામાન્ય એમાં આપે હું ભાઈ યાર ત્યાં જઈને શું કરશે એટલે મહારાજ કીધું આ જીવ અહીંયાથી ભજન ભક્તિ કરીને સુંદર દેવ લોક માં જાય ત્યાં પુણ્ય ભોગવે મોજ મજા કરે પછી પાછો મૃત્યુ લોક માં આવે અને જો મૃત્યુ લોક માં આવીને જો પાછું ભગવાન ભજન કરે તો કામ થાય તો હરી પાછો તે લોક માં જાય પુણ્ય કરીને પુણ્ય કેમ એ નિયાણી જમાડો ભાઈ ને ચરા દો બ્રાહ્મણ ને દક્ષિણા દો તમામ જે સત્કર્મ કરો ને પુણ્ય કહેવાય અને જો તમે એમ કહેશો ભગવાન સામે જોતો ત્યારે ભગવાન પણ એ ભક્ત સામે જોતા પછી ભગવાન નું ધ્યાન કરતા કરતા જે જે વિશે ચિંતન કર્યું હતું અને જે જે વિષયમાં એને ભક્તને હેત હતું તે ભગવાન સરે નજરે જોઈને અને એ દેવ મૂકે ત્યારે એને જેવા ભોગ વાળા છે તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તે ભક્તને પહોંચાડે છે અને કાળને એ આજ્ઞા કરે છે જે એ ભગવાનના એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માં માટે તે નિરંતર દેવલોકમાં રહે તકો ભોગને ભોગવે છે પછી મૃત્યુ લોકમાં આવીને અને જન્મ કરીને મોક્ષને પામે છે પછી આ કનૈયા સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના સાત લક્ષણ છે પછી જે માં બોલ્યા જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસિક પૂજા કરવી હોય ત્યારે જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્નાનાથી જે તેની ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે અને કાગળ લખીને અમે કાંઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવા લેવાશે પણ આગળ થઈ જાય અને મોટા માણસ હોય તોય પણ ભગવાનના દર્શન સારું બાળકની કેવી અટકાય કરવા માંગે એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવું અને જે એવી શ્રદ્ધાવાળું હોય તે સર્વ ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિશે સન્મુખ અતિશય તીક્ષ્ણ યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય તો પણ સૌને જણાઈ જાય છે આની ઇન્દ્રિયોનો વિશે સન્મુખ તીક્ષ્ણ જેવો છે અને ઇન્દ્રિયોનું રૂપ તો કેવું છે કે વાયુના વેગ જેવું છે જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેને કરીને જણાય છે જે વાયુ વાય છે તેમ ઇન્દ્રિયોની વૃત્તિ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે છે એ સૌને જણાઈ જાય છે અને જો કપટે કરીને ડાંકવા જાય તો સૌને તેનો અતિશય અવગુણ આવે છે માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષણતા હોય તો કોઈ પ્રકારે સામે નહીં પછી મુક્તાની સ્વામીએ પૂછ્યું જે વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષણતા તેને ટાળ્યાનો શું ઉપાય છે પછીમાં બોલ્યા ઇન્દ્રિયોની તીક્ષણતા ટાળ્યાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના અને ગ્રસ્તના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વ ઇન્દ્રિયોને મરવીને રાખે તો સે ઇન્દ્રિયોની તીક્ષણતા મટી જાય અને શ્રોત્ર ચક્ષુ રસના અને જ્ઞાન એ પાંચ ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગે ન જવા દે ત્યારે ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થાય છે અને તે કેડે અંતકરણ પણ શુદ્ધ થાય છે માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે પ્રતિ પણ તે નિયમવાળાને વિષય જીતાય છે માટે જે પરમેશ્વરના બાંધેલા જે નિયમ તેને અતિશય દઢ કરીને રાખવા પછી વળી એક કલાને સામે પૂછ્યું છે જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા ઉદ્ધિ કેમ પામે પછી મારા બોલ્યા જે ભગવાનનું મહાત્મા જાણ્યા જણાય તો મંદ શ્રદ્ધા હોય તેઓ પણ તે વૃદ્ધિને પામે જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય એ માટી તેમાં સેજે પ્રીતિ થાય નહીં
અને જે સુવર્ણનું પાત્ર હોય તો સેજે પ્રીતિ થાય ને એવી રીતે તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તન આદિનું મહાત્મા જણાય તો સહજ સ્વભાવે ભગવાનમાં તથા કથા કીર્તન આદિમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મા સમજાય તે ઉપાય કરો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય કોઈ પણ શ્રદ્ધા થાય અને જો મંદ શ્રદ્ધા હોય તો પણ વૃદ્ધિને પામે એવી રીતે બદલાવે. મધ્ય પ્રકરણ 16મું વચનામૃત સદાનંદ સ્વામી મહારાજ.